તો હાલ પાસ અને કોંગ્રેસ વચ્ચે માથાકૂટ હોવાના સમાચારો સામે આવી રહ્યા છે. કોંગ્રેસને પાસ અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. કોંગ્રેસે મજાક કર્યું છે તમારી સાથે એવા આક્ષેપો કર્યા છે, શું આખો મામલો છે? દેખો, ગઈકાલે અમને અને હાર્દિક પટેલને કોંગ્રેસ પ્રદેશ તરફથી આમંત્રણ આપવામાં આવ્યું હતું અને હાર્દિક પટેલની અધ્યક્ષતામાં ચાર જણાના નામ નક્કી કરીને અમે કમિટી દિલ્હી આવી હતી. અમારી સાથે ગુજરાતના માનીય સિદ્ધાર્થભાઈ પટેલ પણ અમારી સાથે આવ્યા હતા. સવારથી લઈને અત્યાર સુધી અમને ગુજરાત ભવન સાથે બેસાડી રાખીને બપોરે અમારી સાથે પ્રદેશ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીએ મુલાકાત કરી અને મુલાકાત કરીને અમને એવું કીધું કે હાઈકમાન્ડ પાસે અમે વાતચીત કરી અને આપને મળીશું, પરંતુ અમારી સાથે પાટીદાર સમાજની અનામતની માંગણીને વાતચીત ન કરવાના લીધે આજે અમારી સાથે મજાક થયું હોય અમને લાગી રહ્યું છે. ફક્ત ને ફક્ત કોંગ્રેસ રાજકીય લાભ લેવા માંગતી હોય તો ગુજરાતમાં અમે એનો લાભ લેવા નહીં દઈએ. આવતીકાલથી અમે જેમ ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કર્યો છે એમ 24 કલાકની અંદર જો કોંગ્રેસ અમારી વાતને નહીં સ્વીકારે અથવા નહીં માને અથવા અમારી સાથે બેઠક નહીં કરે તો અમે પરમ દિવસે એટલે કે 24 કલાક પછી ગુજરાતમાં જેટલી પણ કોંગ્રેસની કાર્યાલય છે એની ઉપર અમે વિરોધ કરીશું. ભરત સોલંકીને મળ્યા તો ખરા સિદ્ધાર્થ પટેલ સાહેબ? ભરત સોલંકીને અમે મળ્યા છીએ. ભરત સોલંકી સાથે અમે અનામતના મુદ્દાની વાત કરી છે, પરંતુ ભરતસિંહ સોલંકીએ એમ કીધું કે હું હાઈકમાન્ડ સાથે વાતચીત કરી અને આપને જણાવું છું અને ટાઈમ લઉં છું, પરંતુ ભરતસિંહ સોલંકીએ જે કોંગ્રેસની મિટિંગ હતી એ ખતમ કરીને ડાયરેક્ટ અમદાવાદની ફ્લાઇટ પકડી લીધી છે, જે અમારો ફોન પણ રિસીવ કરતા નથી. એટલે સાફ તોર પર એવું લાગે છે કે પાટીદાર સમાજને ન્યાય નથી આપવા માંગી રહી કોંગ્રેસ, પણ આરક્ષણ નહીં દઈ શકે એવું માની લીધું કોંગ્રેસે. ના, વાતચીત થઈ નથી, કોઈ જાતની વાતચીત થઈ નથી. એટલે 24 કલાકનો અમે ટાઈમ આપ્યો છે, 24 કલાકની અંદર કોંગ્રેસ પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરે, નહીતર ગુજરાતમાં અમે ભારતીય જનતા પાર્ટીની જેમ જ અમે કોંગ્રેસનો વિરોધ કરીશું. અને પરંતુ આનો મતલબ એવો પણ નથી કે અમે ભારતીય જનતા પાર્ટીનો સપોર્ટ કરીશું. ગુજરાતમાં તમામ પાટીદાર નેતાઓને, તમામ પાટીદાર સમાજના લોકોને તમે અપીલ કરશો કે કોંગ્રેસનો સાથ ના આપે અગર 24 કલાકમાં જવાબ નહીં આપે? અમે નેતાઓને 24 કલાક પછી આ નિર્ણય કરીશું. 24 કલાકમાં નિર્ણય નહીં આવે તો પાટીદાર સમાજ પણ કોંગ્રેસનો વિરોધ કરીશું, એ વાત નક્કી છે. એટલે એક પણ કેન્ડિડેટ પાટીદાર સમાજનો કોંગ્રેસમાં નહીં રહેવા દો? ના, અમે એનો વિરોધ કરીશું. અમે પાટીદાર સમાજના લોકોને અપીલ કરીશું કે કોંગ્રેસમાંથી કોઈ પણ ઉમેદવારી ના કરે. મનોજ પનારા પણ છે, તેમની સાથે વાત કરીશું. હા મનોજભાઈ, અમારા અલ્ટિમેટમ 24 કલાકનું છે. 24 કલાકની અંદર જો આ નિર્ણય નહીં આવે તો અમે ચોક્કસ જે પ્રમાણે દિનેશભાઈ કીધું છે એ પ્રમાણે અમારો વિરોધ, અમે વિરોધ પ્રદર્શન કરશું. કારણ કે જ્યારે બહુ મુદ્દાનો, મહત્વનો મુદ્દો હોય એવા ટાઈમે અમારી સાથે વાટાઘાટો ના થાય એ મને લાગે છે વ્યાજબી નથી. એટલે 24 કલાકની અંદર અમારી બહુ સ્પષ્ટ વાત છે કે આ મુદ્દા ઉપર ગુજરાત આવીને કોંગ્રેસ સ્પષ્ટતા કરે, નહીતર પછી જે પ્રમાણે દિનેશભાઈ કીધું છે એ પ્રમાણે આગળનો કાર્યક્રમ રહેશે. હાર્દિક સાથે વાતચીત થઈ, હાર્દિકે શું કહ્યું દિનેશભાઈ? જો હાર્દિક પટેલે અમને સંપૂર્ણપણે ઓથોરિટી આપેલી છે અને હાર્દિક પટેલ પણ આ વાતને સહમત છે કે અનામતનો મુદ્દો અમારા માટે મુખ્ય છે. હાર્દિક પટેલે વાત કરી છે અને હાર્દિક પટેલે કીધું છે કે અનામતની વાત ક્લિયર થાય પછી જ કોંગ્રેસનું સમર્થન અમે કરીશું. બિલકુલ, તો સાફ તોર પર 24 કલાકનું અલ્ટિમેટમ કોંગ્રેસને આપી દીધું છે કે 24 કલાકમાં અગર કોંગ્રેસ પોતાનું વલણ સાફ નહીં કરે તો આખો પાટીદાર સમાજ ભારતીય જનતા પાર્ટીની જેમ કોંગ્રેસનો પણ વિરોધ કરશે અને કોંગ્રેસથી જે પાટીદાર ટિકિટ લેશે તેનો પણ વિરોધ કરાશે. દિલ્હીથી કેમેરા પર્સન રાહુલ સાથે તેન વિટલાની, ઝી મીડિયા. તો કોંગ્રેસને પાસે આપ્યું છે અલ્ટિમેટમ, 24 કલાકનું અલ્ટિમેટમ પાસ દ્વારા કોંગ્રેસને આપવામાં આવ્યું છે. આપણે જણાવી દઈએ આરક્ષણને લઈને પાસનું કહેવું હતું કે તેમની સાથે મીટિંગ કરવા માટે તેઓને દિલ્હી બોલાવવામાં આવ્યા હતા, દિવસભર તેઓને બેસાડી રાખવામાં આવ્યા, પરંતુ આરક્ષણને લઈને કોઈ વાત નથી કરવામાં આવી. એન્કર કોણ છે? અપમાન થયું છે તેવા આક્ષેપો પાસની કોર કમિટીએ કોંગ્રેસ ઉપર લગાડ્યા છે. મનોજ પનારા છે પાસના કન્વીનર. મનોજભાઈ, સૌથી મોટું અપમાન પાટીદાર સમાજનું કહી શકાય? બિલકુલ કહી શકાય. ગુજરાત કોંગ્રેસ અમને લોકોને આજે હાઈકમાન્ડ સાથે મુલાકાત માટે બોલાવે અને રાતના 10 વાગ્યા સુધી અમારી મુલાકાત હાઈકમાન્ડ સાથે થઈ નહીં. આંદોલન 2.5 વર્ષ ત્યાં ચાલે છે અને છેલ્લા મોડ ઉપર જયારે કોંગ્રેસ અમને અનામત આપવાની વાત કરી રહી છે અને એવા ટાઈમે અમારા જે કઈ 2-4 ઇસ્યુસ હતા, જે ફોર્મ્યુલાની અંદર જે વિષયો હતા એની ચર્ચા માટે અમે આજે આવેલા અને એ ચર્ચા રાતના 10 વાગ્યા સુધી અમને સમય નહીં આપતા, અમને લાગે છે કે અમને બોલાવીને અમારી સાથે મજાક કરવામાં આવી છે. અમારી સાથે જ નહીં, પાટીદાર સમાજ સાથે પણ મજાક કરવામાં આવી છે. અને જે રીતે દિનેશભાઈ બાંભણીએ અલ્ટિમેટ આપ્યું છે કે 24 કલાકની અંદર અમારા અનામતના મુદ્દા ઉપર કોંગ્રેસ સ્પષ્ટતા કરે, નહીં તો જે રીતે ભારતીય જનતા પાર્ટીનો વિરોધ થાય છે એ જ રીતે કોંગ્રેસનો ગુજરાતમાં અમે લોકો વિરોધ કરશું. જે હિસાબે પહેલા મીટિંગ થઈ આરક્ષણને લઈને કપિલ સિબ્બલ સાથે, ત્યારબાદ પાસની કોર કમિટી મળી, હવે તમે આવ્યા,
આટલો સારો રિસ્પોન્સ મળી રહ્યો હતો આરક્ષણ પર, હવે અચાનક શું થયું કોંગ્રેસને કે આવી રીતે સડનલી સમાજ સાથે અને પાસની ટીમ સાથે આવું બિહેવ કરે? મને લાગે છે કદાચ એમની કોર ટીમ જે કઈ છે એ આજે બીજી પણ હોઈ શકે, પરંતુ અમને જયારે બોલાવ્યા છે ત્યારે એમની ફરજ છે કે અમારી સાથે પણ વાતચીત કરવી જોઈએ, ગમે તેટલું મોડું થાય, ગમે તેટલો ટાઈમ ના હોય તો બી. એટલે ક્યાંક ને ક્યાંક અમને એવું લાગી રહ્યું છે કે જયારે દિલ્હી બોલાવીને જયારે મહત્વની મીટિંગ હોય, જયારે આખો પાટીદાર સમાજ ગુજરાતભરનો આ મીટિંગને મહત્વ આપતો હોય, ત્યારે કોંગ્રેસ જો મહત્વ ના આપે તો એ મારા માટે બહુ દુઃખની વાત છે. ભરત સોલંકીનું વલણ કેવું હતું તેને મળ્યા ત્યારે? ભરતસિંહને વલણ સ્પષ્ટ હતું કે હું તમને બપોર પછી મીડિયામાં પણ અમે કીધું કે અમારી બપોરે મીટિંગ છે, બપોરે ભરતસિંહ સાથે મીટિંગ થઈ, ત્યાર પછી એમને કીધું હું બપોર પછી તમારી સાથે સાંજે હું અમારી હાઈકમાન્ડ સાથે મીટિંગ કરાવી દઉં છું. પરંતુ ક્યાંક ને કેમની મીટિંગ પૂરી થયા પછી ભરતસિંહ સીધા અમદાવાદ નીકળી ગયા, ગેહલોતથી કદાચ રાજસ્થાન નીકળી ગયા, અને અમે લોકો અહીંયા ગુજરાત ભવનમાં સાંજ સુધી એમની વાટ જોતા રહ્યા. તો જો ખરેખર એમને અમારી સાથે વાતચીત કરવી હોય, ખરેખર અમારા પ્રશ્નોનું નિરાકરણ લાવવું હોય તો અમને બોલાવીને આવી રીતે ક્રૂર મજાક કરવી એ મને લાગે છે વ્યાજબી નથી. એટલે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ જેમ સમજતી હોય કે હવે પાટીદારો અમારી જોડે આવી ગયા છે, પાટીદારો અમારી સાથે છો, તો એવું નથી. જે પ્રકારે 24 કલાકનું અલ્ટિમેટ દિનેશભાઈ બાંભણીયાએ આપ્યું છે અને પાસ સમિતિએ જે આપ્યું છે એ 24 કલાકની અંદર જો કોંગ્રેસ સ્પષ્ટતા નહીં કરે તો આવતા દિવસોમાં જે ભાજપનો વિરોધ થાય છે એ જ થી વધારે પણ કોંગ્રેસનો વિરોધ થઈ શકે છે. કોંગ્રેસથી પાટીદાર સમાજના જે કેન્ડિડેટ ઉમેદવાર હશે તેનો પણ વિરોધ કરશો? બિલકુલ, અમે કોંગ્રેસના કેન્ડિડેટોને પણ વિનંતી કરીએ છીએ કે આ મુદ્દા ઉપર આપ સ્પષ્ટતા કરાવો. પહેલા સમાજનો પ્રશ્ન છે, આજે 2.5 વર્ષની લડાઈ છે, જ્યારે ભારતીય જનતા પાર્ટી અમારી વાત ના સ્વીકારી એવા સમયે અમે વિપક્ષ પાસે જયારે આ વાત લઈને આવ્યા છે, ત્યારે વિપક્ષ ક્યાંક ને ક્યાંક અમારી સાથે પોઝિટિવ હતું. અચાનક શું થયું કે અમારી મીટિંગ પણ નહીં કરાવવાની, અમારી સાથે ચર્ચા પણ નહીં કરવાની, તો ક્યાંક ને ક્યાંક પાસ સમિતિ અને પાટીદાર સમાજ સાથે અપમાનભર્યું વર્તન કર્યું છે અને એનો જવાબ 24 કલાકમાં ભરતસિંહ અને એની ટીમે આપવો પડશે. એવું લાગે છે કે કોંગ્રેસ માની ચૂકી છે કે 50% ઉપર અમે પણ આરક્ષણ નથી આપી શકતા, એટલે આવું અચાનક વલણ અપનાવે એમનો વિષય છે. 24 કલાકની રાહ જુઓ, મીડિયાના મિત્રોને અમે વારંવાર કહીએ છીએ, સવારે પણ કીધું હતું કે તમે સાંજ સુધી રાહ જુઓ, હવે તમે 24 કલાક રાહ જુઓ, આગળના શું નિર્ણય કરવા આગળ નીકળી જાય. આવતીકાલે સવારે 9 વાગે અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સ કરીને શું જાહેરાત? સવારમાં 9 વાગે તો નહીં થાય, પણ કાલે આખા દિવસમાં પ્રેસ થશે અને પછી આગળની રણનીતિ હાર્દિકભાઈ ચર્ચા થઈ પછી કરશું. અત્યારે હાર્દિક પટેલ સાથે ફોન ઉપર જે વાતચીત થઈ તેમાં હાર્દિક પટેલનું શું કહેવું હતું? હાર્દિકભાઈએ અમને સ્પષ્ટપણે જયારે 4 જણાની કમિટી મોકલી હતી ત્યારે સ્પષ્ટપણે અમારી સાથે જવાબદારી સાથે અમને લોકોને મોકલ્યા હતા, જવાબદારી સાથે અમે લોકો આવ્યા છે અને નિર્ણય અહીંયા અમારી 4 જણાની જે ટીમ છે એમને હાર્દિકભાઈ સાથે ચર્ચા કરીને જ કરેલો છે અને ગુજરાતના ઘણા બધા અમારા લીડરો સાથે વાતચીત કરી અને આ નિર્ણય કરીને પછી જ પ્રેસ કરી અને પ્રેસ કરવામાં મોડું થયું છે. બિલકુલ, તો મનોજ પનારા હતા જી 24 કલાક પર એક્સક્લુઝિવ. તમે આ સાંભળી રહ્યા છો કે પાટીદારોએ પોતાનું વલણ જે છે તે સાફ બતાવી દીધું છે, કોંગ્રેસે સમાજ સાથે મજાક કરી છે, એક અપમાન થયું છે સમાજનું, તેવો આક્ષેપ લગાડતા સાફ તોર પર કહી દીધું છે કે 24 કલાકનો અલ્ટિમેટમ આપે. દિનેશ બાંભણિયા પણ છે અહીંયા, આપણે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. પણ જે હિસાબે 24 કલાકના અલ્ટિમેટમમાં અગર કોંગ્રેસ ભરત સોલંકી અને અશોક ગેહલોત જવાબ નહીં આપે તો સાફ તોર પર પાસની ટીમે કહી દીધું છે કે જે હિસાબે ભાજપનો વિરોધ થઈ રહ્યો છે, ભાજપના ધારાસભ્યોનો જે હિસાબે વિરોધ થયો હતો તેવો જ વિરોધ કોંગ્રેસના તમામ પાટીદાર કેન્ડિડેટોનો પણ કરવામાં આવશે.